श्री ठाकुर भाई पटेल आर्ट्स एंड कॉमर्स कॉलेज अंकलेश्वर नो राष्ट्रीय सेवा योजना विभाग द्वारा आयोजित वार्षिक शिबिर 2022 23 नो रामकुंड आश्रम खाते प्रारंभ करवामां आव्यो हतो। अंकलेश्वर हांसोदना धारासभ्य ईश्वरसिंह पटेल की अध्यक्षतामां महामंडलेश्वर 1008 महंत गंगादास बापूना वडन हस्ते उद्घाटन करवामां आव्यो हतो। बोईद्रा गाम खाते विद्यार्थीओ द्वारा आगामी 7 दिवस सुधी विविध प्रवृत्तिओ हाथ धरवामां आवशे। શ્રી અમરનાથ સેવાતરા સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના NSS દ્વારા રામકુંડ આશ્રમ ખાતે આયોજિત ગૌસેવા તથા પ્રાકૃતિક ખેતી શિક્ષણ આધારિત વાર્ષિક શિબિર 2022-23ને આજરોજ રામકુંડ આશ્રમથી શરૂઆત કરવામાં આવી હતી। શિબિરનું ઉદઘાટન દીપપ્રાગત્ય વડે મહામંડલેશ્વર 1008 મહંત ગંગાદાસ બાપુ અંકલેશ્વરના ધારાસભ્ય તથા અમરનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ અનિલભાઈ પટેલ, ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ વસાવા, બોઈદ્રા ગામના સરપંચ જીતેન્દ્રભાઈ વસાવા, જોનારીવાના સરપંચ, સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટવરભાઈ અને તલાતી મિલિંદકુમાર ચૌધરી, ગ્રામસેવક સતીશભાઈ રાણાની ઉપસ્થિતિમાં ઉદઘાટન થયું હતું। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કોલેજના એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન આપતા રામકુંડ તીર્થના મહંત ગંગાદાસ બાપુએ કહ્યું હતું કે અમે તમામ રીતે રાષ્ટ્રીય સેવા યોજનાના તમામ કાર્યમાં સહયોગ આપીશું। નવી પેઢીને સંસ્કાર ઘડતર થવો જોઈએ। આ રીતે તેમણે NSS શિબિરની સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા। ધારાસભ્ય અને શ્રી અમરનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન ઈશ્વરસિંહ પટેલે માટે દીકરીના લગ્ન હોવા છતાં સમય કાઢીને NSSના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા હતા અને આ રીતે પોતાની કોલેજ માટેનો અનુરાગ અને કાર્યનિષ્ઠા દર્શાવ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અંકલેશ્વર અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની દરકાર કરીને કોલેજને અકબંધ રાખનાર, કુશળ રાજનીતિજ્ઞ અને સહકાર સમાજ શિક્ષણ સેવા વગેરે તમામ ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ પ્રદાન કરનાર કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી એવા ઈશ્વરસિંહ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે ગૌ સેવા અને પ્રાકૃતિક ખેતી પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ઉપકારક છે અને હલદરવા ગામમાં એક ભાઈને ગૌ ઉપચારથી કેન્સર મટી ગયું હતું। પ્રાકૃતિક ખેતી વડે ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ। કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર જયશ્રી ચૌધરી, સોહેલ દિવાન, સહિત શાહ અક્કાસા પઠાણ તથા સિરીન પઠાણે કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે કેમ્પસ એમ્બેસેડર સેવક પઢિયાર, વિશાલ પટેલ, અવિનાશ ચૌધરી તથા તમામ ટીમ લીડર કો લીડર્સ એ સહયોગ આપ્યો હતો। કાર્યક્રમની આભારવિધિ NSS પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યાએ કરી હતી। શિબિરની સ્થળ પસંદગી અને વ્યવસ્થાપન માટેનું પીઠબળ તુષાર સોનીએ પૂરું પાડ્યું હતું। 1995 તમે જે કોલેજમાં છે, કોલેજમાં પહેલા હું ભણતો હતો એ વખતની વાત કરીએ અને આજની વાત કરીએ ત્યારે લોકોની પાસે સાધનની વાત કરીએ ત્યારે ખૂબ તાજા પડતા, બસની અંદર આવો જવું પડતું, આજે લગભગ બધા જ એક્ટિવા લઈને ગા પોતાની ફોરવી લીધે આવતા હશે। ઠીક કંટેજારની વાત કરીએ ત્યારે કંટેજારથી અંકલેશ્વર આવો એટલે 40 કિલોમીટર થાય અને ભરૂચ જવું તો 50 કિલોમીટર થાય। આપણે ત્યાં લગભગ 89ની આજુબાજુમાં કડેકા કોલેજનું લગભગ નિર્માણ થયું હશે, મને 88માં, અને જે લોકોએ ભરૂચ સુધી જવું પડતું જગ્યાએ કડેકા કોલેજમાં એડમિશન લઈને અહીં આપણું ભરતનાટ્યમ પૂરું કરતા હતા, આથી 3-4 વર્ષ પહેલાં એ જે આગળ જે મેનેજમેન્ટ હોય મેનેજમેન્ટ જેવું લાગ્યું કે ભાઈ હવે અમારે આ ગ્રાન્ટેડ કોલેજ ચાલુ રાખવી નથી, વિદ્યાર્થીઓને એડમિશન પણ નહોતા આપતા। હું ધારાસભ્ય તરીકે સરકારમાં હતો એટલે શિક્ષણ મંત્રીને અને શિક્ષણ નિયામકને કહીને 2-3 વર્ષ સુધી ચલાવડાયું। મારા ચિરાગભાઈ ભેગા થયા, ચિરાગભાઈ કીધું કે કાકા કોલેજ જો એમને ન રાખવી હોય, જો આપતા હોય તો આપણે એને શરૂઆત કરીએ। ચિરાગભાઈ કીધું ભાઈ અમારા બસની વાત નથી, તમે જો હેન્ડલ કરો, કારણ કે અમારા રાજકીય રીતે અનેક કાર્યક્રમો હોય અનેક એ હોય ત્યારે કોલેજ રીતે ધ્યાન પણ આપી શકાય ત્યારે એ અને